આપણે જોઈ રહ્યા છે મેથ્સ ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. આજે મિત્રો આપણે રેખાઓ અને ખૂણાઓની અંદર સમાંતર રેખાઓ અને તેની છેદિકા વિશે જોઈશું. મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છેદિકા કોને. તો મિત્રો છેદિકા કોને કહેવાય? તો જે રેખા બે કે બેથી વધુ રેખાઓને ભિન્ન ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને તે બંને રેખાઓની છેદિકા કહેવાય. આપણે વિગત દ્વારા સમજીએ, હું અહીં બે રેખાઓ લઉં છું, એક રેખા એમ અને બીજી રેખા એન. એમ અને આ બંને રેખાઓને કોઈક ત્રીજી રેખા છેદે છે, બરાબર, જે પી અને ક્યુ બિંદુમાં છેદે છે, જે રેખાનું નામ આપી દઉં એલ. તો મિત્રો અહીં એલ એ રેખા એમ અને રેખા એન ની છેદિકા છે, બરાબર છે. જે રેખા બે કે પછી બેથી વધુ રેખાઓને ભિન્ન ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખાને આ બંને રેખાઓની શું કહેવાય? છેદિકા કહેવાય. એટલે કે બંને રેખાઓને છેદે છે એવું કહેવાય. હવે મિત્રો જ્યારે છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જે બે બિંદુઓમાં છેદે ત્યાં મિત્રો ચાર ચાર ખૂણાઓનું નિર્માણ થાય છે. તમે જોઈ શકો કે અહીં ઈ બિંદુ પાસે ચાર ખૂણાઓ બને છે, તેમજ ક્યુ બિંદુ પાસે પણ ચાર ચાર ખૂણાઓ બને છે. જો હું બધા ખૂણાઓનું નામ આપી દઉં અને ખૂણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો આપણે જોઈ શકીએ કે અહીં ટોટલ આપણને 8 ખૂણાઓ જોવા મળે છે, બરાબર છે. આમ જ્યારે છેદિકા બે રેખાઓને બે ભિન્ન બિંદુમાં છેદે ત્યારે અહીં ટોટલ 8 ખૂણાઓ રચાય છે. આ 8 ખૂણાઓમાં મિત્રો જે બહારની બાજુના ખૂણાઓ છે એટલે કે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8, આ ખૂણાઓને મિત્રો બહિષ્કોણ કહેવામાં આવે છે. ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8, આ જે ખૂણાઓ છે એમને શું કહેવાશે? એમને બહિષ્કોણ કહેવાશે. બહિષ્કોણ એટલે કે મિત્રો બહારની તરફના ખૂણા, બરાબર છે, રેખાઓની બહારની તરફના ખૂણા. જ્યારે ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6, આ ખૂણાઓને મિત્રો અંતઃકોણ કહેવાશે. 3, 4, 5, 6 આ જે ખૂણાઓ છે તેમને મિત્રો આપણે અંતઃકોણ તરીકે ઓળખીશું, બરાબર છે. હવે મિત્રો આ અંતઃકોણો અને બહિષ્કોણો મળીને ઘણા બધા પ્રકારના ખૂણાઓ અહીં બનાવે છે, ખૂણાઓની જોડ અહીં બનાવે છે. તો તે જોડ વિશે આપણે જોઈએ મિત્રો, આપણે ટોટલ 4 પ્રકારની ખૂણાઓની જોડ વિશે જોવાના છે. મિત્રો પહેલી ખૂણાઓની જોડ આપણે જોઈએ અનુકોણની જોડ. તો મિત્રો અહીં અનુકોણની જોડ કઈ કહેવાશે? તો જ્યારે છેદિકાની એક જ તરફ આવે, મિત્રો અનુકોણની વ્યાખ્યા સમજો, છેદિકાની એક જ તરફ આવે એટલે અથવા તો ડાબી તરફ અથવા તો જમણી તરફ, છેદિકાની એક જ તરફ આવે એક બહિષ્કોણ અને બીજો અંતઃકોણ, જો રેખિક જોડ રચતા ન હોય, બરાબર છે, તો તેવા ખૂણાઓને અનુકોણની જોડ કહેવાય, બરાબર છે. છેદિકાની એક જ તરફ આવેલા એક બહિષ્કોણ અને એક અંતઃકોણ રેખિક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને શું કહેવાશે? અનુકોણની જોડ કહેવાશે. અહીં તમે જોઈ શકો ખૂણો 1 બહિષ્કોણ છે, ખૂણો
चार सौ प्रथम तो मित्रों समझिए के छेदिका ने एक तरफ ना खूणाओ तो खूणा एक चार पांच आठ आ छेदिका ने एक तरफ ना खूणाओ छे बे त्रण छ सात आ छेदिका ने बीजी तरफ ना खूणाओ छे छेदिका ने एक तरफ ना खूणाओ मा एक बहिष्कोण ने बीजो अंतःकोण जो रेखीय जोड़ रचता न होय तो तेवा खूणाओ ने शू कहेवाय अनिकोणी जोड़ कहेवाय अहीं खूणो एक अने खूणो चार ये छेदिका ने एक ज रेखा M पर आवेला नहीं रेखीय जोड़ना खूणा बनावे छे कारण कि खूणो 1 वत्ता खूणो 4 केवो थई जशे 180 अंश थशे परंतु खूणो 1 अने खूणो 5 ए रेखीय जोड़ बनावता नथी एटला माटे खूणाओनी एक जोड़ आपणे मळशे खूणो 1 अने खूणो 5 छेदिकाने एक જ તરફ આવેલા એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખીય જોડ રચતા ન હોય તો એવા ખૂણાઓને શું કહેવાય અનુકોણની જોડ કહેવાય તો એક જોડ આપણને આ મળશે બરાબર છે બીજી મિત્રો જોઈએ તો બીજી જોડ આપણને મળશે ખૂણો 2 અને ખૂણો 6 ત્રીજી જોડ આપણને મળશે ખૂણો 3 અને ખૂણો 7 અને ચોથી આપણને મળશે ખૂણો 4 અને ખૂણો 8 આમ છેદિકા એક તરફ આવેલા એક બહિષ્કોણ અને એક અંતઃકોણ જો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓની જોડને શું કહેવાશે અનુકોણની જોડ કહેવાશે તો મિત્રો જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે ત્યારે અનુકોણની આપણને ટોટલ 4 જોડ મળે છે બીજો મિત્રો આગળ જોઈએ બીજી તો બીજું છે મિત્રો અંતઃયુગ્મકોણ તો અંતઃયુગ્મકોણ કને કહેવાય છે તો મિત્રો છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે અંતઃકોણો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને અંતઃયુગ્મકોણની જોડ કહેવાય છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બે અંતઃકોણો એટલે કે અંદરના ખૂણાઓ જો રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને શું કહેવાય અંતઃયુગ્મકોણ કહેવાય તો અહીં આપણે જોઈ શકીએ અંતઃયુગ્મકોણની બે જોડ આપણને મળશે એક ખૂણો 3 અને ખૂણો 5 તેમજ બીજી ખૂણો 4 અને ખૂણો 6 અંતઃયુગ્મકોણની વાત કરી છે અંતઃકોણની વાત કરી છે એટલે ચાર ખૂણાઓ જ આવશે એવા ચાર ખૂણાઓ કે જે એકબીજાની વિરુદ્ધ બાજુએ હોય પ્લસ રેખીક જોડ બતાવતા ન હોય 3 અને 4 એ પણ અંતઃકોણ જ છે પણ ખૂણાઓની રેખીક જોડ રચે છે 5 અને 6 પણ અંતઃકોણ છે પરંતુ ખૂણાઓની રેખીક જોડ રચે છે આપણે રેખીક જોડ રચતા ન હોય તેવા ખૂણાઓ એટલે 3 અને 5 4 અને 6 આવા ખૂણાઓ છે જે છેદિકાની વિરુદ્ધ બાજુએ પણ છે અંતઃકોણો પણ છે અને ખૂણાઓની રેખીક જોડ રચતા નથી આ ખૂણાઓની જોડ જે આપણને મળે તેને શું કહેવાશે અંતઃયુગ્મકોણ કહેવાશે ત્યારબાદ ત્રીજું જોઈએ બહિર્યુગ્મકોણ મિત્રો બહિર્યુગ્મકોણ કોને કહેવાશે તો છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બહિષ્કોણ છેદિકાની વિરુદ્ધ બાજુએ આવેલા બહિષ્કોણ જો ખૂણાઓની રેખીક જોડ રચતા ન હોય ખૂણાઓની રેખીક જોડ રચતા ન હોય તો તેવા ખૂણાઓને શું કહેવાય બહિર્યુગ્મકોણ કહેવાય એવા ખૂણાઓ કયા થશે તેવા ખૂણાઓ મળશે ખૂણો 1 અને ખૂણો 7 ખૂણો 2 અને ખૂણો 8 બરાબર છે ખૂણો 1 અને આ ખૂણો 7 આ બંને બહિષ્કોણો છે તેમજ રેખીક જોડ પણ રચતા નથી એટલા માટે 1 અને 7 તેમજ 2 અને 8 એ શું કહેવાશે બહિર્યુગ્મકોણો કહેવાશે ચોથું છેદિકાની એક જ તરફના અંતઃકોણ
छेदिका एक तरफ अंतर कोण कोण के आवश्य अंतर कोण એટલે મિત્રો અંદરના ખૂણા છેદિકા એક તરફના એટલે કે ડાબી તરફના અને જમણી તરફના તો ખૂણો 4 અને ખૂણો 5 કે છેદિકા એક તરફના અંતર કોણ કે આવશ્ય ખૂણો 3 અને ખૂણો 6 છેદિકા બીજી તરફના અંતર કોણ કે આવશ્ય તો અહીં પણ આપણે બે જોડ જોવા મળશે એક ખૂણો 4 અને ખૂણો 5 બીજો ખૂણો 3 અને ખૂણો 6 બરાબર એટલે તો આ ચાર ખૂણાઓની જોડ આપણને મળે છે જ્યારે કે છેદિકા બે સમાંતર રેખાઓ બે રેખાઓને છેદે છે બરાબર છે મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે જોવાના છે સમાંતર રેખાઓ અને છેદિકાઓ જ્યારે કોઈ નોર્મલ રેખાને છેદિકા છેદે ત્યારે પણ આ ખૂણા બને છે અને જ્યારે સમાંતર રેખાઓ અને છેદિકા છેદે ત્યારે પણ એક ખૂણાઓ આ બને છે પરંતુ જ્યારે સમાંતર રેખાઓના છેદિકા છેદે ત્યારે ખૂણાઓની જે જોડ આપણને મળે છે એ ખૂણાઓની જોડ કેવી હોય છે સમાન હોય છે તે આપણે અહીં સમજવાનું છે કે જ્યારે આની અંદર જો m સમાંતર n હોય બરાબર રેખા m અને રેખા n એકબીજાને સમાંતર હોય અને l તેમની છેદિકા રેખા m અને n સમાંતર હોય અને l તેમની છેદિકા હોય ત્યારે મિત્રો અનુકર્ણની જે જોડ મળે છે એ સમાન હોય છે સમાન હોય છે એટલે શું તો કે ખૂણો 1 અને ખૂણો 5 સમાન હોય છે ખૂણો 2 અને ખૂણો 6 સમાન હશે ખૂણો 3 અને ખૂણો 7 સમાન હશે ખૂણો 4 અને ખૂણો 8 સમાન હશે બરાબર છે એટલે કે આકૃતિની અંદર જે ખૂણા 1 નું માપ હશે તે જ ખૂણા 5 નું માપ પણ થશે જે ખૂણા 2 નું માપ હશે તે જ ખૂણા 6 નું માપ પણ થશે જે ખૂણા 4 નું માપ હશે તે જ ખૂણા 8 નું માપ પણ થશે બરાબર છે મિત્રો એ બાબત સમજો ત્યારે જ્યારે m અને n બંને સમાંતર હશે અને કોઈ તેમની છેદિકા હશે અને તેના દ્વારા બનતા જે અનુકોણ હશે બરાબર એટલે કે સમાંતર રેખાને છેદિકા છેદવાથી બનતા અનુકોણ ની જોડ કેવી મળે છે આપણને સમાન મળે છે એટલે કે ખૂણાઓ કેવા મળે છે આપણને સમાન મળે છે હવે આપણે વિચાર કરીએ કે એનાથી ઉલટું કે જો કોઈ છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન મળે ચાર જોડમાંથી એક જોડ સમાન મળે તો ત્યારે આ જે બંને રેખાઓ છે જેને છેદિકા છેદે છે તે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હશે એવું કહેવાશે બરાબર છે મિત્રો આ બધી બાબતો આપણે એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરીતા હોય છે એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે આપણે આ બધી બાબતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ એક છેદિકા બે રેખાઓને છેદે એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન મળે તો આ બંને રેખાઓ કે જેમને છેદે છે તે કેવી હશે પરસ્પર સમાંતર હશે અને જો પરસ્પર સમાંતર રેખાઓને છેદિકા છેદશે તો ત્યાં બનતા અનુકોણ કેવા હશે અનુકોણની જોડ સમાન હશે બીજો મિત્રો અંતઃયુગ્મ કોણ તો જ્યારે m અને n સમાંતર હશે અને કોઈક l તેમની છેદિકા હશે ત્યારે અંતઃયુગ્મ કોણની જોડ મિત્રો સમાન મળે છે એટલે કે બે સમપરસ્પર સમાંતર રેખાઓને છેદિકા છેદવાથી બનતા જે અંતઃયુગ્મ કોણ તેમની જોડ કેવી મળે છે આપણને સમાન મળે છે એટલે કે ખૂણો 3 બરાબર ખૂણો 5 ખૂણો 4 બરાબર ખૂણો 6 એનો મતલબ ખૂણા 3 નું જે માપ હશે તે જ ખૂણા 6 નું પણ માપ હશે ખૂણા 4 નું જે માપ હશે તે જ ખૂણા 6 નું પણ માપ હશે ત્યારબાદ મિત્રો જોઈએ ત્રીજું બહિર્યુગ્મ કોણ તો મિત્રો ખૂણો 1 અને ખૂણો 7 ખૂણો 2 અને ખૂણો 8 1 અને 7 2 અને 8 એ શું છે બહિર્યુગ્મ કોણ છે તો મિત્રો જ્યારે છેદિકા એકબીજાને બે સમાંતર રેખાઓને છેદશે ત્યારે બહિર્યુગ્મ કોણની જોડ પણ કેવી બનશે સમાન મળશે એનાથી ઉલટું જો છેદિકા બે રેખાઓને એવી રીતે છેદશે કે બહિર્યુગ્મ કોણની એક જોડ સમાન બને તો ત્યારે આ બંને રેખાઓ પરસ્પર સમાંતર સમૂહ છે મિત્રો છેદિકા એક તરફ અંતર કોણ તો મિત્રો જ્યારે
छेदिका बे समांतर रेखाओं ने छेदे क्या है छेदिका ने एक तरफ ना अंतर कोण पूरक हुई छे बराबर छे मित्रों चौथा खूणा ની અંદર કોઈ ચેન્જીસ થશે બરાબર છે સમાન નહી હોય પણ શું થશે પૂરક થશે એટલે કે પૂરક એટલે શું તો કે વધારે સરળતાથી આપણે સમજીએ તો મિત્રો અહીં એમ અને આ એમ એકબીજાને સમાંતર છે આ એલ એ શું છે તો કે એ એમની છેદિકા છે બરાબર છે હવે તમામ ખૂણાઓ વિશે સમજી ગયા હવે આની અંદર હું લખું છું કે ખૂણો એક જે છે બરાબર તે છે 60 અંશનો ખૂણો એક જે છે કેટલો છે 60 અંશનો ખૂણો છે તેમજ ખૂણો 4 જે છે તે 120 અંશનો ખૂણો છે બરાબર ખૂણો એક 60 અંશનો છે ખૂણો 4 120 અંશનો ખૂણો છે તો આ બંને ખૂણાનો માપ પરથી તમે બીજા ખૂણાના માપ કહી શકો આપણી પાસે ટોટલ 8 ખૂણાઓ છે જેમાંથી 2 ખૂણાના માપ તમને આપ્યા છે બરાબર તો આ 2 ખૂણાઓથી તમે બધા ખૂણાના માપ કહી શકો તો મિત્રો ખૂણો 1 અને ખૂણો 4 રેખીય જોડના ખૂણા બનાવે છે આથી આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો 180 તો 120 વત્તા 60 180 થઈ ગયા ખૂણો 1 અને ખૂણો 5 અનુકોણની જોડ છે M અને N સમાંતર છે L તેમની છેદિકા છે આથી ખૂણો 1 અને આ ખૂણો 5 એ પણ કેટલા થશે અનુકોણની જોડ પ્રમાણે સમાન થશે તો આ 60 છે તો આ પણ કેવા થશે 60 થશે ત્યારબાદ અનુકોણની બીજી જોડ કઈ છે 2 અને 6 તો આપણી પાસે 2 નું માપ છે તો કે નથી કેવી રીતે મળે બે રીતે મળે ખૂણો 60 એટલે કે ખૂણો 1 અને ખૂણો 2 આ બંને ખૂણા કેવા રેખીક જોડના ખૂણા એટલે કે 180 માઇનસ 60 એટલે અહીં આપણને આ ખૂણા 2 નું માપ પડી જાય અથવા ખૂણો 120 નો જે ખૂણો છે આ ખૂણો અને આ ઉપરનો ખૂણો આ બંને ખૂણા કેવા અભિકોણ કારણ કે આ રેખા L અને આ M એકબીજાને આ સામાન્ય શિરોબિંદુમાં છેદે છે આથી આ બંને ખૂણા કેવા થશે અભિકોણ પણ થશે આથી ખૂણો 2 પણ કેટલાનો થશે 120 અંશનો થશે તો આમાં રેખીક જોડના ખૂણાનો માપનો સરવાળો 180 પણ થઈ ગયો અભિકોણનો માપ સમાન પણ થઈ ગયો તે જ રીતે આ 60 છે તો તેની સામે પણ અભિકોણ તો એ પણ કેટલાનો થશે 60 અંશનો થશે બરાબર આ 120 તેની સામે અનુકોણની જોડ પણ 120 તો આ કોણ કેટલાનો થાય 120 અંશનો થાય આ 60 બરાબર 120 ખૂણો 4 અને ખૂણો 8 ખૂણો 4 અને ખૂણો 8 એ પણ અનુકોણ આથી આ કોણ કેટલા થાય 120 અંશ થશે અને આ કેટલો થશે 60 અંશ થશે આ મિત્રો સમજમાં આવે છે જ્યારે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે છે ત્યારે તે ખૂણાઓના માપ આ રીતે સમાન થાય છે જો સમાંતર રેખાને જો M અને N સમાંતર રેખાઓ હોય ત્યારે જ આ બધા ખૂણાઓની જોડ કેવી થાય છે સમાન થાય અને અહીં ખૂણાઓની જોડ પૂરક થાય છે તમે જોઈ શકો ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 આપણે કર્યા તો ખૂણો 4 વત્તા ખૂણો 5 એટલે 120 વત્તા 60 180 થઈ ગયા ખૂણો 3 અને ખૂણો 6 ખૂણો 3 અને ખૂણો 6 છેદિકા એક તરફ અંતર કોણ 60 વત્તા 120 180 થઈ ગયા તો આમ છેદિકા એક તરફ અંતર કોણ આપણને કેવા મળે છે પૂરક મળે છે તો આ મિત્રો તમે આ રીતે સમજી શકો છો કે
આનાદારી એક્ઝામ્પલ્સ તમે ગણ્યા છે, તમે પ્રેક્ટિસ કરી છો, તમને ખ્યાલ આવશે. આ રિવિઝન થિયરી થી તમને થોડો વધારે સારો ખ્યાલ આવશે. મિત્રો, બીજી મિત્રો બાબત તમારે જાણવી કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણા એ બી સી, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો હંમેશા કેવો થાય? 180 અંશ જ થાય. એ મિત્રો આપણે ખાસ સમજવું. ત્યારબાદ ત્રિકોણની કોઈ એક બાજુ સાથે રેખીક જોડ રચાવતો જે ખૂણો હોય તે ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. એટલે કે હું ખૂણા સી ને આગળ લંબાવી દઉં, બરાબર, તો તેનાથી અહીં એક નવો ખૂણો રચાશે. આ જે નવો ખૂણો રચાશે એને આ ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ કહેવાશે, કારણ કે એ ત્રિકોણના એક ખૂણા સાથે શું રચે છે? રેખીક જોડ રચે છે. એટલા માટે આ ખૂણાને ત્રિકોણ એબીસીનો શું કહેવાશે? બહિષ્કોણ કહેવાશે. બીજી વખત મિત્રો, બહિષ્કોણના ખૂણાનું માપ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના ખૂણાના માપ જેટલું હોય છે. અંતઃસમ્મુખ કોણ એટલે કયું? તો અંતઃસમ્મુખ કોણ એટલે મિત્રો આ બંને ખૂણાઓ, બરાબર છે, આ બંને ખૂણાઓના માપનો સરવાળો, એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર થશે મિત્રો આ ખૂણો, બરાબર છે. બહિષ્કોણના ખૂણાનું માપ કેટલું થશે? તો કે બહિષ્કોણના ખૂણાનું માપ થશે મિત્રો ખૂણો એ વત્તા ખૂણા બી જેટલું થશે. એટલે લખવું તો લખી શકું કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ સી ડી. ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું થાય છે. આટલી મિત્રો થિયરી પરથી આપણને ટેક્સ્ટબુકના તમામ એક્ઝામ્પલ્સ આપણે ગણી શકીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરમાંથી આપણને 4 માર્ક્સના ક્વેશ્ચન પણ છે, 3 માર્ક્સના ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે. તો આપણે ખાસ દાખલાઓની સારી રીતે પ્રેક્ટિસ કરી શકીએ, જેથી કરીને આ ચેપ્ટરમાંથી પૂછાતા એક્ઝામ્પલ્સ આપણે સારી રીતે ગણી શકીએ. થેન્ક યુ.